જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12માં તમારું આવતીકાલે ગુજરાતીનું પેપર છે. અને યસ, એક જે છે આપણે એક તો જોવાના છે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મતલબ કે આટલા તો ક્વેશ્ચન તમારે કરીને જવાના છે. પછી તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, ભલે તમે 30-40% કેટેગરીમાં આવતા હોય, 50-60%, 80% કે 90%માં, તમને આ ક્વેશ્ચન તો કરવાના જ છે. પછી તમે એ પાસ થવા માટે ગણો કે પછી તમે એ આઈએમપી માટે ગણો, રાઈટ? અને બીજું, એક ગુજરાત સરકાર દ્વારા સીન થઈ શકે છે પેપરમાં, એક અલર્ટ તમને આપવા માટે આવ્યો છું, બરોબર છે? તો એટલું તમારે કરવાનું છે, રાઈટ? તો ચાલો શરૂઆત કરીએ. તો જો સૌથી પહેલાં તમારે ચેપ્ટર નંબર 1માંથી એક ક્વેશ્ચન કરીને જવાનું છે, અને એ બહુ જ એ કર્યું એટલે ચેપ્ટર તમારું આખું આવડી જશે. મધ્યવર્તી વિચાર જેને આપણે કહીએ છીએ, ચેપ્ટર નંબર 1માં તમારો સવાલ છે કે નરસિંહ મહેતાએ પરમ તત્વને શી રીતે સમજાવે છે. આ સવાલ તમને પૂછી લે કે ભાઈ મધ્યવર્તી વિચાર તમારો સમજાવો, રાઈટ? પછી જો હું વાત કરું પછી ચેપ્ટર નંબર 2માંથી, એ ચેપ્ટરમાંથી એક બીજો સવાલ પણ કરીને જજો કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે, રાઈટ? પછી જો હું વાત કરું તો બીજા ચેપ્ટરમાંથી એક એજ વાળો મોટા ક્વેશ્ચનની જ આપણે વાત કરીશું. નાના જો મને લાગશે આઈએમપી તો હું તમને કહી દઈશ, બાકી મેં તમને નાનામાં આઈએમપીમાં કહી દીધું છે કે શું કરવાનું છે, રાઈટ? એમાં ખીજડીએ ટેકરે બનેલી ઘટનાનું વર્ણન અને ભોજાની વાળા ઉછેર પ્રવૃત્તિ, જેમાં ખાસ કરીને ભોજો જે છે ક્યાં રહેતો હતો, કઈ નદીના હેઠવાસમાં રહેતો હતો, બરોબર છે? હિરણા નદીના હેઠવાસમાં ખીજડીયા ટેકરાની નજીક, રીંગણીને બાળી નાખે એવી અને ઘોડાને પાણીને થીજાવી દે, આ બધું વર્ડ એમાં આવવા જોઈએ, બરોબર છે? ચલો ત્રીજામાં ખાસ કરીને કરી દેજો, શા વરદાન આપ્યા. પછી ચોથામાં તમારી ખાસ કરીને એક વર્ષની રજા લઈને વિનોબાએ કયા કયા કાર્યો, જે એમણે ખબર છે સંસ્કૃતમાં સંસ્કૃત ભાષા શીખી, પછી જે આપણા ગીતા અને બ્રહ્મસૂત્ર અને પછી શાંકર ભાષ્ય અને ઘણા ઉપનિષદો અને બરોબર છે એ બધું એમણે શીખ્યું. પછી 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદો શીખવી, બરોબર છે? પછી વિદ્યાર્થી મંડળ, એ બધું તમારું ઘંટીવાળું બધું જ આવશે એમાં, રાઈટ? એ તમારે કરવાનું છે, મોસ્ટ એમ્પી રહેશે. પછી પાંચમા ચેપ્ટરમાં એ જ છે મધ્યવર્તી વિચાર, તમે કહો અથવા તો તમે એ કહી શકો કે રામાયણ પદનો મર્મ સમજાવો. પણ મર્મ તમને એમાં નહીં પૂછાય, તમને એમાંથી એ સવાલ પૂછાશે બહુ જ એમ્પી, રામાયણ કોને કોને વાગ્યા એની સી અસરો થઈ છે. છઠ્ઠું ચેપ્ટર ઉછીના માંગનારાઓની ખાસિયતો કરીને જજો, મોસ્ટ એમ્પી છે, રાઈટ? ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો એના પછી શ્યામરંગની સમીપે ના જાઓ, બરોબર? શ્યામરંગ સમીપે, બરોબર, એ આપણું ચેપ્ટર છે. અને એમાંથી ખાસ કરીને ગોપી જે છે એ કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે, એ તમારે ખાસ કરી જવાનું છે. પછી આઠમા ચેપ્ટરમાંથી એક સવાલ બીજો છે કે જે બહુ જ મસ્ત છે, કે નદીના આપણી શેષ નદીના જે છે પલટાતા સુમનોહર દ્રશ્યો, બરોબર? અને એમાં પણ ખાસ કરીને જે ઉપમાઓ આપી છે, જેમ કે જ્યાં આપણે જે છે નીચે હોય શેષ નદી ઉંડાણમાં વહેતી હતી, તો એમને કઈ ઉપમા આપેલી હતી કે ભાઈ જે છે યૌવન અને જે છે બાળપણ અને યૌવન વચ્ચેની શું કરી હતી, મધુશ્રી જેવી પાસે છે હરગણના મેદાનમાં એમણે કઈ ઉપમા આપી હતી કે ભાઈ જે તોફાની અને જે છે તોફાની જે દીકરી હોય છે, જ્યારે એ જે આપણે શું કહેવાય સાડલો ઓઢ્યા વગર એ તોફાની દીકરી જ્યારે પિતાનું ઘર છોડીને સાસરામાં જાય છે, ત્યારે એ સાડલો ઓઢે છે અને નમ્રતાથી બની ગયેલી હોય છે અને ભારેખમ જે છે થઈ ગયેલી હોય છે અને એવી દીકરી જેવી લાગે છે, બરોબર છે? તો એ બધું તમારે એમાં અંદર આવવું જોઈએ, બરોબર? મતલબ ઇન શોર્ટ એ નદી વિશે તમારે ખાસ કરીને પૂછાયું છે. ભવના અબોલામાં કઈ કઈ વસ્તુ, આમાં તો 2 ટોપિક છે, એક કયા કયા પ્રયત્નો કરે છે અને એ જે સંદેશો મોકલે છે એ સંદેશોમાં જે બધું સમજાવે છે ને, કે ખેતર હોય તો ખેડી શકાય, જે છે પેલાને ડુંગરને કઈ રીતે ખેડવાનું, પછી કૂવાનું પાણી હોય તો માપી શકાય, સાગરનું વાળું કઈ રીતે, ઢાંઢો હોય તો વેચી શકાય, આને કઈ રીતે વેચવો, બરોબર? નસીબ કાગળ હોય તો વાંચી શકાય નસીબને, એ વાળો ટોપિક. અને જે ઉપર પ્રયત્નો કરે છે કે ભાઈ ખોદીને ઘર કર્યા છે, ડુંગર ખોદીને, અને પછી કાચના કમાડની અંદર જે છે અગરચંદનના ચૂલા બનાવ્યા, બળતણ મૂક્યું, ને એ બધો ટોપિક એમાં આવશે, રાઈટ? 10મું ચેપ્ટર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદમાં મોસ્ટ એમ્પી, એનો અંત કરીને જવાનું છે, કાવ્યનો અંત, બરોબર? કાવ્ય નહીં, સોરી, નાટ્યાંશનો અંત. પછી જો હું વાત કરું આપણું 11મું ચેપ્ટર ઉર્મિલામાં ખાસ કરીને શું કરવાનું છે, ચરિત્ર ચિત્રણ ઉર્મિલાનું. 12મું ચેપ્ટર સૌજન્યશીલ પ્રભાશંકર, મોસ્ટ એમ્પી લોર્ડ કર્ઝનનો જે અવળો અર્થઘટનવાળો ટોપિક. 13મું ચેપ્ટર એ તમારું
મહાત્માના માણસ, મહાત્માના માણસમાં ત્રણેય સવાલ જોજો ને તમે, સેમ એક જ કરીને જાઓ બરોબર. જો તમને ક્યાંથી બી વાંચતા એમાં અલગ આપ્યું હોય ને, મારી એક ટીપ છે, આમાંથી આ ત્રણમાંથી કોઈ એક સવાલ પૂછાય જાય ને, બસ સેમ જવાબ લખીને આવજો, સાચું પડશે બરોબર. ચલો આ મેં તમને કહી દીધું, આ એક ટ્રીક છે, તમે ટ્રીક કહો તો ટ્રીક જે કહેવું હોય કહો, તમે સાચું પડશે. ત્રણેયમાં એક જ જવાબ લખીને આવશો, કારણ કે એક બે લીટીનો ફરક છે, વધારે ફરક પડશે નહીં. પછી જો હું વાત કરું 14મું ચેપ્ટર, એમાં આસ્વાદ લેખ છે, જેમાં છેલ્લું દર્શનમાં કાવ્યની ઘટનાને મંગલમય, જ્યારે અગ્નિ વિશે આવે છે ને એમાં, એ મંગલમય કઈ રીતે બનાવે છે, જુઓ કાવ્યનો મધ્યવર્તી વિચાર કરીને જજો. મેબી આવતીકાલની એક્ઝામમાં તમને જોવા મળે. પાંચે પાંચ જેમણે આપ્યા છે બરોબર છે, પાંચે પાંચ તમારે ગઝલ આપેલી છે, તો એ પહેલી ગઝલમાં એમણે પ્રથમ શેરમાં શું કહેલું, બીજામાં શું કહેલું, એ બધું. 16મું ચેપ્ટર છે સેલ્વી પંકજમ, પંકજમવાળામાં મોસ્ટ આઈએમપી મનોમંથન જે છે એનું, જે છે આપણે લેખક કરે છે, નાયિકાની હકીકત જાણ્યા પછી પહેલાં એમને કહે છે કે આની સાથે કેમ પણ આ, એ કોણ હશે, એની માં જરૂર પતિતા જ હશે, વંશવેલો કેવો હશે, પછી એના વિશે સારું વિચારે છે કે મારે એના પૂર્વજન્મ સાથે શું સંબંધ છે, એ કેવી નિખાલસ છે, નિર્મળ છે, નિર્દોષ છે બરોબર છે. અને પછી પાછું વિચારે છે કે એની માં કોણ હશે, કોના સાથે કેવો એ સંબંધ બરોબર છે, કેવો એ વંશવેલો હશે, એ બધું વિચારે છે. તો એ બધું મનોમંથન એમાં તમારું આવશે. 17મું ચેપ્ટર બહુ જ મસ્ત ચેપ્ટર છે, ઓલિયાવાળું. એમાં તમારે જે છે એ શું લખવાનું છે કે આખો એનો પ્રસંગ જો પૂછાઈ જાય, મે બી પૂછાઈ શકે છે, એ તમારે લખવાનું છે, અથવા શીર્ષક તમારે જે છે સાબિત કરવાનું છે, કઈ રીતે પથ્થર થરથર ધ્રુજે છે શીર્ષક. 18મું ચેપ્ટર જો હું વાત કરું, 18મા ચેપ્ટરમાં આસુબીનો ઉજાસ, એમાં તમારે એટલું યાદ રાખવાનું છે કયા કયા કાર્યો કરે છે. જે વસુધામાં કેળવણી પામે લોકો શું કરે કે ભાઈ અજ્ઞાન અને આળસને દૂર કરે, એને વ્યસનોથી દૂર કરાવે, વહેમથી દૂર કરાવે, સંસ્કારી અને સહિષ્ણુ બનાવે, આ બધું કરાવે બરોબર છે, અને સ્વાવલંબી બનાવે, ગામડાઓને ઊભા કરે, તો આ બધું છે ધંધા કરતા હોય છે, આ કાર્યો કરતા હોય છે બરોબર છે. ઈશ્વર સર્વવ્યાપીમાં કયા કયા દ્રષ્ટાંતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી જો 20મું ચેપ્ટર વાત કરું, બા એકલા જીવે, એમાં બાની જે છે વર્તમાન અને ભૂતકાળ, કાલના એક્ઝામમાં મે બી આ સવાલ તમને જોવા મળે, બાનું વર્તમાન અને ભૂતકાળ બરોબર. ચલો મોસ્ટ એમપી 21મા ચેપ્ટરમાં જો હું વાત કરું તો ઉપાલીનું રેખાચિત્ર મોસ્ટ એમપી થઈ જશે. 22મામાં ભાણી વિશે જો હું વાત કરું તો સામાજિક આર્થિક વિષમતા તમારે તમારે ભાણીમાં કરવાની છે. 23મા ચેપ્ટરમાં એમણે જે સત્યાગ્રહો કર્યા ને બે બરોબર છે, એક તો તમારું મહાડના તળાવ વિશે કરેલું અને એક નાસિકના કાલારામ મંદિર વિશે કરેલું બરોબર, જેમાં અંજલિ જળ લઈને એમણે જે છે અંજલિ જળ લઈને પીધું, જેથી એમના વિશાળ અનુયાયો તેમને અનુસર્યા અને એ રીતે એમને પાણી મળ્યું, અને પછી સમાજ સમતા સંઘની સ્થાપના કરી, એ બધું તમારે એમાં આવશે. એ સવાલ 24મામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે કરવાનું છે કે ભાઈ કયું છે તમારું 24મામાં કે વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ, આવતીકાલની એક્ઝામમાં આ સવાલ તમને જોવા મળે. આ થઈ ગયા 24મા. આની અલાવા તમારે આ તો ખાલી એ અને બીમાં ખાલી આ જ નહીં જોવા મળે, તમને એક બીજું ટોપિક જોવા મળશે 8 માર્ક્સમાં અનુક્રમણિકા, પહેલા 4 એમાં પહેલા 4 બીમાં બરોબર. તો એના માટે વિડીયો બનાવી દીધેલો છે અનુક્રમણિકા વિશે, અનુક્રમણિકા જોઈ લેજો. ખાલી એ અનુક્રમણિકામાં તમને એ નહીં પૂછે કે ભાઈ પ્રકાર જણાવો અથવા લેખકનું નામ, તમને પૂછી શકે અન્ય નામ જણાવો, તમને પૂછી શકે શામાંથી લેવામાં આવે છે બરોબર છે, તમને પૂછી શકે આને કયો એવોર્ડ મળે છે, તો એ બધું તમને એમાં આવશે. તો એ બધું મેં અપલોડ કરી દીધું છે, ખાલી એક પેજ કરીને જાઓ એટલે વાત પૂરી બરોબર. ભાવાત્મક વાદાત્મક જોઈ લેજો, મૂકી દીધું છે. અરજી મોસ્ટ આઈએમપી છે, અરજી મતલબ ફોર્મેટ જોઈ લો, વાત પૂરી કરો બરોબર. સેમ એસપીમાં જેમ આપણે કરીએ છીએ ને, મેં તમને એસપીના વિડીયોમાં સમજાવ્યું હતું રાઈટ છે, તમને ખબર હશે કે એસપીનું પત્ર કઈ રીતે લખો, 5માંથી 5 મળશે. એક એ મેં તમને એમાં સમજાવ્યું હતું કેવા શબ્દો યુઝ કરવા, આપશ્રી બરોબર છે, આપનો આભાર, ક્ષમા કરશો, વિનંતી છે, આ બધા વર્ડ એમાં યુઝ, સહકારની અપેક્ષા, આ બધું આવું જોઈએ, બોક્સ કરવાનું, એ બધું મેં એમના સમજાવી દીધું છે કાલના વિડીયોમાં બરોબર. હવે હું તમને કહું કયો રેડ અલર્ટ છે કે જે ગુજરાત સરકાર દ્વારા થઈ શકે છે આ વખતે બરોબર છે, તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું. એક જ મને આખા પેપરમાં લાગે છે કે ભાઈ એ ધંધા થઈ શકે છે આવતીકાલમાં, તો તમારું ઇંગ્લિશનું પેપર હતું, એપ્લિકેશન જતી રહેલી, તમારું એસપીનું પેપર હતું, અહેવાલ લેખન જે પૂછવું જોઈએ એમણે નહોતું પૂછ્યું રાઈટ, અથવા તો ઓપ્શન નહોતું આપ્યો, જે ચેપ્ટરમાંથી ઓપ્શન આપવું જોઈએ તમને ફરજિયાત, મૌખિક જે છે એના વિશે લખવાનું હતું, એટલે એમાં ધંધા એમણે એવા કર્યા. પછી જો હું વાત કરું ઇંગ્લિશમાં પણ તમારું કાલે સીન થઈ ગયો બરોબર છે. હવે જો ઇંગ્લિશમાં શું થાય, હવે ભલે આપણા જે શિક્ષણ સંઘે ભલે અરજી કરે, એકવાર તો થઈ ગયું ને તમારું પેપર તમે આપી આવ્યા ને, પેપર જોયું ત્યારે હાલત ખરાબ થઈ કે નહીં, પછીથી ભલે કંઈ બી થાય,
ત્યારની વાત છે, કારણ કે એના કારણે તમારું આખું પેપર ખરાબ થાય. તમે પહેલા જઈને એપ્લિકેશન જોઈએ, હવે આવતીકાલમાં તમારે શું કરવાનું છે કે તમારું જે ભાવાત્મક અને વાદાત્મક છે ને, બસ બંને કરીને જજો, એક પણ ના છોડતા, તો ચાન્સીસ ઓછા છે. હું એવું નથી કહેતો થશે કે ભાઈ મે બી મે બી, કારણ કે જો અરજી પહેલાં હતું, અરજીમાં તો એ શું એક જ તો છે અરજી, એમાં કંઈક કેન્સલ નહીં કરે. એક જ એવી વસ્તુ છે કે જે ઓપ્શનમાં છે, ભાવાત્મક અને વાદાત્મક. જો એમણે ભાવાત્મક એક ખાલી મૂકી દીધો તો જે વાદાત્મકવાળા હશે એ લેવાઈ જશે, બરાબર. પણ જો એમણે વાદાત્મક ખાલી મૂકી દીધો તો ભાવાત્મકવાળાને તકલીફ પડશે. એના કરતાં તમને એક ઉપાય આપું છું, બંને કરીએ જાઓ, બંને ઇઝી છે, કંઈ જો નથી. ભાવાત્મકમાં નિબંધ લખીને વાદાત્મકમાં પોતાની વિવાદ રજૂ કરો. બધું તો સમજાવી દીધું છે, ખાલી કરવાનું છે. કોઈ પણ ટોપિક પૂછાય, કોઈ પણ ટોપિક, અને જો બંને ઓપ્શનમાં હોય તો બી બંને લખીને આવવાના, એટલો તમને ટાઈમ છે. બંને ઓપ્શનમાં હોય ને તો પણ બંને લખીને આવવાના, રાઈટ. ચલો આટલું મેં તમને સમજાવી દઉં. રેડ અલર્ટ થઈ શકે છે, ચાન્સીસ 99% ઓછા છે, પણ કંઈ બી થઈ શકે છે, રાઈટ. તો તમારે એનું એક પ્રી જે છે આપણે કહેતા હોઈએ છીએ ને કે ભાઈ પહેલાંથી જ આપણે પ્લાનિંગ રાખવાનું છે, પ્રી પ્લાનિંગ, રાઈટ. તો યસ, આ વિડીયોમાં રાખીએ આટલું. છેલ્લી એક્ઝામ છે તમારી, જેની કમ્પ્યુટરની હોય એમની વસ્તુ અલગ છે, પણ મારા જે મતલબ મેં જે શીખવાડ્યું છે તમને 7 સબ્જેક્ટ SPને ગણીને, રાઈટ, તો એમના માટે અત્યારે મારું આવતીકાલે કામ પૂરું, મતલબ પતી જ ગયું હવે મારું કામ, રાઈટ. તો બધું મેં તમને આપી દીધું છે, પેપર આપી દીધું, બધું મતલબ ગુજરાતીનું મેં વ્યાકરણ આપી દીધું, એ સેક્શન, બી સેક્શન, ડી સેક્શન, ઈ સેક્શન શું નથી આપી, બધું જ આપી દીધું છે, બરોબર. તો યસ, આ વિડીયોમાં રાખી આટલું. આવતીકાલની છેલ્લી એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. ખાલી હું તમને એટલું કહીશ કે એક વારે ને જ્યારે 2.5 કલાકમાં તમારું પેપર પતી જશે, એ 2.5 કલાક પછી જે 1.5 કલાક બચે ને, એ ધોરણ 1 થી લઈને 12 વાગ્યા સુધી જે સ્કૂલ લાઈફ જીવી ને, એને બસ એન્જોય કરજો, યાદ કરીને. આ જે શિક્ષક ઊભા હશે એમને જોજો, તમારા આજુબાજુના સ્ટુડન્ટ્સ વિશે જોશો, અને એમને જે છે તમારી માઇન્ડમાં એક 12 વર્ષની તમારી જર્નીને ક્લિયર કરજો, રાઈટ. કારણ કે આ છેલ્લો દિવસ છે, એના પછી તમને સ્કૂલની પાટલી ઉપર બેસવા નહીં મળે. ધેટ ધીસ ઇઝ ધ લાસ્ટ ડે. એ 2-3 વર્ષ પછી એ નહીં તમને યાદ આવે કે બોસ કે જે છે કે ભાઈ મને પેપરમાં શું નહોતું આવડ્યું અથવા શું આવડ્યું હતું. એ યાદ આવશે કે આમ અમે આજુબાજુમાં કયા છોકરાઓ બેઠા હતા. એ યાદ નહીં આવે કે ભાઈ મને આ આવડતું હતું છતાં પણ ના લખી આવ્યો. પણ એ યાદ આવશે કે આજુબાજુવાળાને આવડતું હતું અને એણે મને દેખાડ્યું હતું. એ યાદ નહીં આવે કે ભાઈ મારું પેપર એને આ ખરાબ ગયું હતું અને આ સારું ગયું હતું. પણ એ યાદ આવશે કે કયા ટીચર કેવા આવ્યા હતા, સ્ટ્રિક્ટ આવ્યા હતા કે કેવા આવ્યા હતા, રાઈટ. તો એ બધું એન્જોય કરીને આવજો, છેલ્લો દિવસ છે, મજા કરજો, રાઈટ. તો યસ, આ વિડીયોમાં રાખી આટલું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વેલ્યુ સમજાઈ હોય તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરીને જજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.